બધા મજામાં છો ને? શું કરો છો ઘરે? મજા આવે છે ને? ઓકે, ચલો આજે આપણે આગળ વધીશું. બાળ મિત્રો, તમે આગળ પાઠે શરણાઈ, ઢોલક અને રણ વિશે સમજી ગયા છો. સમજી ગયા ને? તો આગળ આપણે હવે જોઈશું. ધ્યાન આપજો બાળકો, આજે આપણે શબ્દો જોવાના છીએ. તો અહીં હું શબ્દો મેં લખ્યા છે તેને આપણે વાંચન કરીશું અને તમારે માટે એની સાથે જીવ વાંચન કરવાનું છે. તો બોલશો ને બાળકો? ચાલો જોઈએ. શરણાઈ, ઢોલક, રંગ, ફૂદરતી, તારા, છોકરો, ચાંદો, સૂરજ, ઉંદરતા, બાઘો. બાળકો, આ જે શબ્દો છે એને તમારે પાંચ વાર લખવાના છે. અને સાંભળો બાળકો, જેમ આપણે અભ્યાસ કરીશું તેમ તમારે વાંચવાનું રહેશે, તો જ તમને આવશે. બરાબર છે ને બાળકો? તો ચાલો ફરીથી આપણે અહીં આ ગીતને ગાઈશું અને તે પણ જુદા અવાજમાં, જુદા રાગમાં. બરાબર છે બાળકો? તો તમારે પણ મારા પછી ગાવાનું છે, એનું જીલ વાંચન કરવાનું છે. ગાશો ને બાળકો? ચાલો ગાઈએ ગીતરૂ. ફરો ફરો ને છોકરા ફૂદરડી, ફરો ફરો ને છોકરા ફૂદરડી, જેમ ફરે ઉંદરદા ઉંદરડી, જેમ ફરે ઉંદરદા ઉંદરડી, તેમ ફરો ને છોકરા ફૂદરડી, તેમ ફરો ને છોકરા ફૂદરડી, ફરે ચાંદો સૂરજ બે ઉંદરદા, ફરે ચાંદો સૂરજ બે ઉંદરદા, પેલી તાળીઓ સૌ ઉંદરડી, પેલી તાળીઓ સૌ ઉંદરડી, ફરો ફરો ને છોકરા ફૂદરડી, ફરો ફરો ને છોકરા ફૂદરડી, ભાગો ભાગો ઉંદરદા ઉંદરડી, ભાગો ભાગો ઉંદરદા ઉંદરડી. બાળકો, આજે આપણે પ્રવૃત્તિ કરીએ છીએ, ધ્યાનથી જોજો. ચિત્ર નીચે ચોરસમાં ચિત્રનું નામ લખો અને ગીતમાં જે હોય તેના ચિત્ર પાસે ખરુંની નિશાની કરો. બાળકો, અહીં તમે ગીત શીખી ગયા છો ને, ફરો ફરો ને છોકરા ફૂદરડી. તો એ જ ગીત આપણે અહીં ધ્યાન આપીને આ પ્રવૃત્તિ કરવાની છે. જુઓ, આ ચિત્ર આપ્યું છે, દેખાય છે તમને? તો આ ચિત્રને ઓળખવાનું છે અને આ ચોરસમાં એનું નામ લખવાનું છે. જો આ ચિત્રમાં જે ચિત્ર તમને પરખાય, ઓળખાય, તે જો આપણા ગીતમાં આવતું હોય તો અહીં આપણે ખરું કરવાનું છે અને ન આવતું હોય તો ખોટું કરી દેવાનું. સમજ પડે છે બાળકો તમને? બીજું ચિત્ર જુઓ, તમને દેખાય છે? તો એ પણ એ રીતે જ કરવાનું છે. ત્રીજું ચિત્ર જુઓ, તેને પણ આપણે એ રીતે જ કરવાનું છે. બધાને ગીત આવડવું જોઈએ. હા બાળકો, આવડે છે તમને? તો ચાલો અહીં આપણે આ કરીએ. જુઓ, પહેલું ચિત્ર કયું દેખાય છે? ધ્યાન આપો તો, બિલાડી. તો ચાલો જરા ગીત યાદ કરો તો. ફરો ફરો ને છોકરા ફૂદરડી, પછી એમાં કયું આવે છે બોલો? કયું પ્રાણી આવે છે? ઉંદર. તો અહીં તો બિલાડી છે, તો આવશે નહીં આવશે, તો આપણે અહીં ખોટું કરીશું. સમજ પડે છે?
અને આપણે આ પ્રાણીનું નામ લખવાનું છે. તો બોલો આ પ્રાણી કયું છે, ખબર પડી ગઈ ને? તો જુઓ હું લખું છું, ધ્યાન આપજો. બિલાડી, બરાબર છે? તો આ જ રીતે તમારે ચિત્રમાં નામ લખવાનું છે અને અહીં ખરું કે ખોટાની નિશાની કરવાની છે. હવે તો સમજ પડી ને બાળકો? તો ચાલો આપણે આ પહેલા નંબરમાં બધું કરીએ. જુઓ આ ચિત્ર શેનું દેખાય છે? ઘણી વાર તમે ઝાડ નીચે જોઈ છે ને, કંઈક ખાયા કરતી હોય છે એના પગથી લઈને, ખબર છે, ખિસકોલી. તો ચાલો અહીં આપણે એનું નામ લખીએ. ખિસકોલી, અને એનું નામ આપણા ગીતમાં આવે છે. સાંભળ્યું છે તમે ગીતમાં નામ? ના, નથી સાંભળ્યું. તો અહીં ખોટાની નિશાની આવશે. હવે ત્રીજું ચિત્ર જુઓ. જુઓ નાનું નાનું કાળું કાળું શું છે? ગણપતિ બાપાનું વાહન ઉંદર. ઉંદરનું ગીત આવે છે ને નામ? આવે છે ને ગીતમાં? ઓકે, તો અહીં આવશે ખરું. અને ઉંદરનું અહીં આપણે નામ લખીશું, ઉંદર, બરાબર છે? તો જુઓ આ એક નંબરમાં આ રીતે આપણે ચિત્રોના ઓળખીને એના નામ લખવાના છે અને ખરા કે ખોટાની નિશાની કરવાની છે. હવે જુઓ બીજો ચિત્ર. સમજ પડે છે? બીજા ચિત્રમાં જુઓ, આ પહેલું ચિત્ર છે, આ બીજું છે અને આ ત્રીજું ચિત્ર છે. તો આ ત્રણ ચિત્રોમાં આપણા ગીતમાં કયા ચિત્રની વાત આવે છે, ખબર છે? યાદ કરી લેવ જરાક જલ્દી ગીત. ચાલો બોલો, આવડી ગયું ને? હા, ખબર પડી ગઈ તમને. તો તમારે પહેલાં શું કરવાનું છે, જે ચિત્રનું નામ આવતું હોય ત્યાં ખરું કરવાનું છે અને બાકીના ચિત્રો પર ખોટાની નિશાની કરવાની છે, બરાબર છે? અને બધા ચિત્રોના અહીં નામ ચોરસમાં લખવાના છે. ચાલો હવે આપણે ત્રણ નંબર જોઈએ. જુઓ બાળકો, ત્રણ નંબરમાં ત્રણ ચિત્રો છે, આ પહેલું, બીજું અને ત્રીજું. તો જુઓ આ ચિત્ર દેખાય છે ને? હું નથી બોલવાની તમને, તમને ચિત્ર ઓળખવાનું છે. હવે ઓળખતા આવડી જ જવું જોઈએ તમને, બરાબર છે ને બાળકો? જુઓ આ ચિત્ર અને આ ચિત્ર. ચાલો ગીતમાં કયું ચિત્રનું નામ આવે છે યાદ કરી લેવો. હા, હવે શું કરવાનું છે ખબર છે ને? હા, ખરાની નિશાની. જે ચિત્રમાં નામ આવતું હોય ત્યાં ખરાની નિશાની અને જે ચિત્રમાં નામ ન આવે ત્યાં ખોટાની નિશાની. અને બધા ચિત્રોની નીચે એના નામ લખવાના છે. હવે આપણે ચોથું જોઈએ. તો જુઓ અહીં પણ ત્રણ ચિત્રો આપ્યા છે. આ ત્રણમાંથી કોઈ પણ એક આપણી ગીતમાં આવે છે તો એ ગીતમાં આવે ત્યાં તમારે ખરું કરવાનું છે અને બધા ચિત્રોની નીચે એના નામ લખવાના છે. હવે તમે આ જાતે કરશો ને બાળકો, તમને આવડી ગયું છે ને? ચાલો હવે આપણે બીજી પ્રવૃત્તિ કરીએ. મિત્રો, અહીં આપણે મૂળાક્ષર પરથી શબ્દો બનાવવાનું લખવાનું છે. તો પહેલું જુઓ શ. તો શ ઉપરથી આપણે કોઈ પણ શબ્દ અહીં બનાવીને લખી શકીએ છીએ. આ વસ્તુ તમારે જાતે જ વિચારવાનું છે અને જાતે જ લખવાનું છે, બરાબર છે? હું તમને અહીં લખીને બતાવું છું, પછી તમારે બાકીના શબ્દો જાતે શોધીને લખવાના રહેશે, બરાબર છે? તો ચાલો પહેલું જોઈએ આપણે શ. તો શ ઉપરથી કયો શબ્દ આવશે યાદ કરો. ચાલો બોલો, તમે ખાઓ છો એ ફર, ખબર છે? હા, સફરજન. સફરજન. હવે પછી આવશે બીજો શબ્દ. ચાલો બોલો, સાત, બરાબર છે? હવે પછી બોલો, શામળી. બરાબર છે?
तो आ रीते तमारे शब्दो जाते ज शोधवाना छे अने पछी ए लखवाना छे। तो चलो हवे बीजू, हवे अहीं छे च, त च ऊपरथी पण तमने शब्द बनावता आवडशे ने। पछी छे फ, फ ऊपरथी पण शब्द बनाववाना छे। ज, एना परथी पण बनावीने लखवाना छे। अने छे भ, तो भ ऊपरथी तमारे ज शब्दोने जाते ज बनाववाना छे अने लखवाना छे। तो आवडशे ને બાળકો તમને। બાળ મિત્રો, તમને ગીત વિશે બધું સમજ પડી ગઈ ને? આજે જે આપણે લેખન કાર્ય કરવાનું હતું તે પણ તમે કરી દેશો, બરાબર છે ને? તો સાંભળો હવે આ ગીત, તમને બધાને મોઢે આવરવું જોઈએ, બાળકો સમજ પડે છે ને? તો સ્ટે હોમ, સ્ટે સેફ, બાય, થેન્ક યુ।